સુરત એસટી વિભાગે હવે ફરજમાં બેદરકાર અને નશાનું સેવન કરતા કર્મચારીઓ સામે પગલાં ભરવાનું શરૂ કર્યું છે, જેમાં એસટી વિભાગે બારડોલીના કંડક્ટર એમએસ માંજરી, ઓલપાડના બીકે પટેલને કેફી દ્રવ્યનું સેવન કરી ફરજ પર આવવા બદલ સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત ઝેડજી પઠાણ, એચએમ ગામિત તેમજ આરએમ જોશીને મેન્ટેનન્સની કામગીરી યોગ્ય રીતે નહીં કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે, જ્યારે બીજા 11 લોકોને પણ સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત 2 મહિના ઉપરાંતથી પણ ગેરહજાર રહેનાર કંડક્ટરો મોસમબેન ચૌધરી, ધવલકુમાર નાયકા, અશ્વિન ચૌધરી, સચિનકુમાર પટેલ, ધરતી ચૌધરી, કેતનકુમાર પ્રજાપતિ, કેતનકુમાર પટેલ, કેતનકુમાર ઠાકર, સુહાગકુમાર સથવારા, મનીષકુમાર સોલંકી અને સચિન જોશીને ફરજ ઉપરથી બરતરફ કરાયા હતા. આ અંગે માહિતી આપતા સુરતના ડિવિઝનલ કંટ્રોલર પીવી ગુર્જરના જણાવ્યા પ્રમાણે છેલ્લા 2 મહિના ઉપરાંતથી અનેક કંડક્ટરો તેમજ ડ્રાઈવર્સ પોતાની ફરજ યોગ્ય રીતે કરતા ન હતા. મેન્ટેનન્સ હોય કે પછી ડ્રાઇવિંગ હોય, તેવી તમામ કામગીરીમાં નશીલા પદાર્થના સેવનથી અન્ય મુસાફરોને હેરાનગતિ થઈ રહી હતી. આવી ફરિયાદો મળતા જ એસટી વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં ફરજમાં બેદરકારી હોય કે પછી ગેરરીતિ હોય તેવા તમામ કર્મચારીની કામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. અત્રે સુરત વિભાગ ખાતે જે ફિક્સ પગારના કર્મચારીઓ જે લાંબા સમયથી ગેરહાજર રહેતા હતા, તેમને સુરત વિભાગ દ્વારા 11 કંડક્ટરોને ડિસમિસ કરવામાં આવ્યા છે. તેમજ છેલ્લા 1 મહિનાની અંદર જુદી જુદી અનિયમિતતા બાબતે પણ 15 જેટલા ડ્રાઈવર કંડક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે અનિયમિતતા બાબતોમાં દારૂનું સેવન હોય, ફેર કલેક્શન હોય અથવા નિગમની કામગીરીમાં અનિયમિતતા હોય, જે બાબતોમાં કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. 11 કંડક્ટરોને ડિસમિસ કરવામાં આવ્યા છે. ફિક્સ પગારના કર્મચારીઓ હતા અને જે અન્ય 15 જણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે અન્ય અનિયમિત બાબતે કરવામાં આવેલ છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.